જો આપણે અત્યારે કયો એકમ ચાલુ છે ખબર છે ને ત્રીજો એકમ શશી અને સુરજ બરાબર છે એટલે એમાં આપણે ભાગ 3 માં ગઈકાલે એક સરસ મજાની વાર્તા સાંભળી હતી કઈ વાર્તાની સોરી ગીત સાંભળી હતી કયું ગીત હતું કે છે વાલા મારા બા બરાબર છે ને અને થોડુંક સ્વાધ્યાય પોથીમાં કામ પણ કર્યું હતું બરાબર છે તો સ્વાધ્યાય પોથીનું બાકી રહેલું કામ આજે આપણે આગળ કરવાનું છે ચલો ખોલો તો બધા પોતાની સ્વાધ્યાય પોથી ખોલી સરસ હવે જુઓ સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 48 તમારે કાઢવાનું છે બરાબર છે હા ખોલ્યું હવે જુઓ એમાં જુદા જુદા અક્ષરો લખેલા છે એમાં પાછા કાનો કરેલો હશે માત્ર કરેલો હશે એવા એક એક અક્ષરો લખેલા છે બરાબર છે આખા પાના ઉપર અને નીચે એની નીચે શબ્દો લખેલા છે જો લખેલા છે શબ્દો એ શબ્દો શોધી પેલા જે અક્ષરો છે એમાંથી એ શબ્દો આપણે શોધવાના છે અને પેલી જગ્યા છે એની નીચે એ શબ્દો આપણે લખવાના છે જો પહેલો શબ્દ છે નારદ જોયો નીચે શબ્દ નારદ જોયો હવે જે આ નારદ એ શબ્દ આમાંથી આપણે શોધવાનો છે અને એ શોધેલો જ છે અંદર નારદ આમ ત્રાસો છે જુઓ અને એની નીચે એની ઉપર આપણે ચોરસ કરી દીધેલું છે એ પ્રમાણે બીજા શબ્દો આપણે શોધવાના છે જો નારદ શબ્દ અંદર શોધેલો જ છે એની પછી કયો શબ્દ છે જુઓ જોઈએ વાંચો સા બ ર એ શબ્દ આપણે આમાંથી શોધવાનો છે તો પહેલા આપણે સા શોધીશું સમીકાનો સા સા લખેલો ક્યાં છે તો સા બ ર આખો શબ્દ આપણને મળી જશે બરાબર છે જો પહેલી જ લીટીમાં છે જો સા બ ર મળ્યો બધાને હા એની ઉપર કરી દો જરા હું પેન્સિલથી કરી દીધું બધાએ અને એ શબ્દ સાબર શબ્દ ચોટીમાં જ લખેલો છે એની રીતે તમારે ફરીથી સાબર શબ્દ લખવાનો છે બરાબર છે હવે એની પછીનો શબ્દ જુઓ જો વાંચો અંદર ગ ર મ ગ ર મ એવો શબ્દ છે હવે ચોપડીમાંથી આપણે ગરમ શબ્દ શોધવાનો છે જુઓ પેલા ઘ શોધવાનું બરાબર છે પછી ર અને મ બીજી લીટીમાં શરૂઆતમાં જ છે જુઓ ગ ર મ એની ઉપર તમારી લીટી કરી દેવાની છે અને નીચે ગરમ શબ્દ લખેલો છે એની નીચે ગરમ શબ્દ તમારે લખી દેવાનો છે લખી દીધું બધાએ સરસ એના પછી આગળનો શબ્દ જુઓ હા વાંચો જોઈ એ ક બરાબર છે એ ક હવે એ એક શબ્દ છે આપણે ચોપડીમાંથી આ બધા મૂળાક્ષરો છે એમાંથી શોધવાનો છે એક શબ્દ છે જુઓ જોઈ આમ ઊભો છે બરાબર છે એ પેલા એ જુઓ અને એની પછી ક એ ક મળ્યો હા એની એની ઉપર કરી દેવાનું છે રાઉ બરાબર છે અને એક શબ્દ લખેલો છે એની નીચે તમારે એક શબ્દ લખી દેવાનો છે એની પછીનો શબ્દ વાંચો તો દ વા કયો શબ્દ છે દ વા શોધી કાઢો જો ત્રીજી લીટીમાં છે દ વા મળી ગયો હા એની ઉપર પેન્સિલથી કરી દો અને દવાની નીચે શબ્દ તમારે દવા લખી દેવાનો છે લખી દીધું બધાએ સરસ હવે બીજી લાઈનમાં કયો શબ્દ જુઓ તો મા ન હવે જુઓ ચોપડીમાં શોધો મા શોધવાનું પેલા મા મા અન ન એ ઊભો શબ્દ છે જુઓ મા ન ત્રીજી લીટીમાં મા અને એની નીચે બરોબર ન છે મા ન એની એની પર આવું કરી દો અને માન શબ્દ છે એની નીચે માન શબ્દ લખી દેવાનો છે હવે એના પછીનો શબ્દ ન મ ન ન મ ન
જો માનસ શબ્દ તમે લખ્યો ને અને ન ન કર્યો ને એની સીધી લીટીમાં ન મ ન છે બરોબર છે હા કહી દે રાઉ અને નંબર લખી દો પછી શબ્દ છે જા ગ જા ગ છેલ્લે થી ઉપરની લીટી એમાં જા છે અને ઉભો શબ્દ છે એટલે જા જા ની નીચે ગ છે મળ્યો જા ગ તમારે એની પર રાઉન્ડ કરી અને આને આની ઉપર રાઉન્ડ કરી અને નીચે આ શબ્દ જા ગ લખી દેવાનો છે હવે જુઓ એના પછીનો શબ્દ વે દ વે દ પહેલા વે શોધો જો પહેલી લીટી છે ને એમાં છેલ્લો અક્ષર છે વે મળ્યો અને એની નીચે છે દ વે દ ઉભો શબ્દ છે બરોબર છે હવે લખી દેરી છે વે દ એ છેલ્લો શબ્દ છે ન વા ન વ બરોબર છે ન વ જો તમે ન મ ન કર્યું છે ને એમાં ન વ છે મળ્યું એ ન વ તમારે કરી દેવાનું છે લખી દીધું બધાએ હવે જો 49 પાન નંબર પર આપણે ગઈકાલે ચિત્રો અને નીચે જે નામ લખવાના હતા ને એ લખ્યા હતા આપણે બરોબર છે હવે એના પાછળનું પાન ખોલો પાન નંબર 50 બરોબર છે પાન નંબર 50 એમાં મૂળાક્ષરના ઉપયોગથી બનતા શબ્દો વાંચવાના છે આપણે બરોબર છે જુઓ કા અને મ એની નીચે કા મૂળાક્ષર આપેલો છે ને મ એની નીચે એક શબ્દ બને છે કામ એવી રીતના બીજો આ અને ગ એ બે મૂળાક્ષર ભેગા કરીએ તો નીચે શબ્દ બને છે આ ગ એની બાજુમાં બે અને ન નીચે શબ્દ બને છે બે ન એ પ્રમાણે વા અને રો તો નીચે શબ્દ બન્યો વારો જો આ ત્રણ અક્ષરના શબ્દો છે ત્રણ અક્ષરો છે કા પછી બ અને ર ત્રણે ભેગા કરીએ તો કાબર શબ્દ બન્યો છે એના પછી કે અને ર મ એટલે કેરમ શબ્દ બન્યો છે પછી આ કા ર એ ત્રણ અક્ષર ભેગા કરીએ તો આકાર શબ્દ બન્યો છે બરોબર છે ને એ આ તમારે શબ્દો વારંવાર વાંચવાના છે અને આમાંથી તમે સ્લેટમાં લખો તો વધારે મહાવરું તમારે થશે અને એ શબ્દો સરસ તમને વાંચતા આવડી જશે બરોબર છે હવે જો એની નીચે ચિત્રો આપેલા છે અને બાજુમાં વાક્યો આપેલા છે એ ચિત્રો જોઈ અને બાજુમાં વાક્ય વાંચવાનું છે અને સાચું વાક્ય એની સામે જોડી દેવાનું છે આપણે બરોબર છે જો પહેલા પહેલું શું ચિત્ર છે બસનું ચિત્ર છે બરોબર છે તો આ બાજુથી આપણે પહેલા બસ શબ્દ ઉધી કાઢવાનું છે બસ શબ્દ ઉધી કાઢશો એટલે તમને આખું વાક્ય મળી જશે જુઓ તો બસ વાળું વાક્ય તો બસ લખેલું તો છેલ્લું વાક્ય છે જો બસ આવે છે તો બસની સામે ત્રીજું વાક્ય આપણે જોડી દેવાનું છે હવે જુઓ એના પછી શું ચિત્ર છે કેરમનું કેરમ રમત છે ને એનું ચિત્ર છે હવે જુઓ કેરમ શબ્દ આપણે શોધી કાઢવાનું છે પહેલું જ વાક્ય છે કેરમ જો મને કેરમ ગમે બરોબર છે કેરમની સામે એ વાક્ય તમારે જોડી દેવાનું છે પેન્સિલ વડે જોડી દીધું બધાએ હવે ત્રીજું શેનું ચિત્ર છે અજગર શેનું ચિત્ર છે અજગરનું છે તો એક જ વાક્ય બાકી રહ્યું છે વચ્ચે વાળું આ અજગર છે એની સામે તમારે લીટી દોરી દેવાની છે થઈ ગયું બધાને હવે જુઓ સામેના પાના ઉપર 51 પાન નંબર ઉપર જુઓ ચિત્રો આપેલા છે પણ શબ્દો અમુક જ અક્ષરો મૂકેલા છે એટલે આપણે એ શબ્દો પૂરા કરવાના છે અક્ષરો મૂકતા અક્ષરો છે મૂકવાના છે તો જુઓ પહેલા પહેલું શેનું ચિત્ર છે કમળનું ચિત્ર છે બરોબર ને તો એ ત્રણ ખાના આપેલા છે એમાં અડો એકલો જ મૂકેલો છે તો આગળ આપણે કયા બે અક્ષરો મૂકીશું કમળ શબ્દ છે ક મ અડ લખવાનો છે
તો અળ લખેલો છે એટલે ક અને મ ક મ અળ શબ્દ થઈ બની જશે બરાબર છે એના પછી શેનું ચિત્ર છે અન્નાસ અ ન નાસ એવો શબ્દ આપણે બનાવવાનો છે તો ના એવો આપેલો છે તો પહેલા એમાં ખાનામાં અ મૂકીશું પછી ન મૂકીશું ના તો આપેલો જ છે અને છેલ્લે સ મૂકવાનો છે બરાબર છે હવે એની પછીનું નીચેનું ચિત્ર શેનું છે તમે બધા ઓળખો છો કાબર તો કા આપેલો છે તો કા બ ર બની જશે શબ્દ એના પછી એક લખેલો છે બરાબર છે ક આપેલો છે તો આગળ શું લખવાનું રહ્યું એ એક શબ્દ બની ગયો બરાબર ને હવે જુઓ નીચે અમુક મૂળાક્ષરો આપેલા છે એને આપણે કા કે માત્ર મૂકવાનો છે એ પ્રમાણે કામ પૂરું કરવાનું છે કે આ તમારી જાતે તમારી ઘેર મમ્મી પપ્પા અથવા ભાઈ બહેનની મદદ લઈ અને આ કામ તમારી જાતે કરવાનું છે જુઓ ક આપેલો છે કા લખેલું છે પછી ક અને કે ફરી કા ક પછી કા ક કે બરાબર એ પ્રમાણે મ છે તો મા કરવાનો પછી ફરી મ પછી મે ફરી પછી મ પછી મા એ પ્રમાણે તમારે લખવાનું છે ઘેર બરાબર છે આટલું તમારે ઘેરથી કામ કરવાનું તમારે જાતે કરવાનું છે હવે પાછળ શબ્દો છે બરાબર છે આ શબ્દો છે એ તમારે જોઈ જોઈને ચાર વખત લખવાના છે એકનો શબ્દ ચાર વખત લખવાનો છે બરાબર છે એ તમારે આ બધા શબ્દો તમારે જાતે ઘેર વાંચવાના છે અને લખવાના છે આટલું કામ તમારે જાતે ઘેરથી કરવાનું છે બરાબર છે અને સામેના પાનમાં ચિત્રો આપેલા છે શબ્દો જોડવાના છે આપણે આગળના ભાગમાં જોડી દીધા છે એટલે આટલું કામ તમારે ઘેર કરવાનું છે બીજું આપણે આવતા ભાગમાં જોઈશું.